વિરામ બાદ આગળ વાત કરીએ કડી તાલુકાની. કડી તાલુકાના ચલાસણા ગામમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં પિતાએ પોતાની જ સગી 8 માસની બાળકી ઉપર એસિડ ફેંકી કરી હત્યા. પોલીસને માહિતી મળ્યાની ગણતરીના કલાકોમાં જ ગુના ઉકેલી આરોપી પિતાને ઝડપી પાડ્યા હતા. શું છે ઘટના? પોલીસ કંટ્રોલ રૂમમાં એક ફોન આવ્યો હતો કે અમારી બાળકી પર કોઈ 4 થી 5 લોકોએ એસિડ અટેક કર્યો છે. તે બાદ ડીવાયએસપી મંજિતા વણજારાની આગેવાનીમાં પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસે ઘર તેમજ હોસ્પિટલ સહિત અનેક જગ્યાએ તપાસ કરી હતી અને મૃતક બાળકીને પીએમ માટે મોકલી હતી. બાળકી ઉપર જે ચાઠા જોવા મળ્યા હતા તેના પરથી એવું લાગતું હતું કે બાળકી કુપોષણનો શિકાર છે. બાળકીનું મોત થયું હોવા છતાં પિતા ઘટના સ્થળે હાજર નહોતા, જે પોલીસ માટે શંકા ઉપજાવે તેવું હતું. પોલીસે બાળકીના માતાનું ઇન્ટરગેશન કરી વધુ પૂછપરછ કરતાં તેના પતિ તેની પર ત્રાસ ગુજારતા હોવાનું જાણવા મળ્યું હતું. કુપોષિત બાળકી વધુ જીવી શકે તેમ ન હતી તેવી જાણ હોવાને કારણે એમને પહેલાથી જ માનસિક ષડયંત્ર રાખ્યું હતું. આરોપી પિતા વિનુભાઈનું કૌટુંબિક ભાભી સાથે પણ પ્રેમ પ્રકરણ હતું. આરોપી ઈચ્છતો હતો કે બાળકી મરી જાય અને તેના મર્ડર માટે તે આક્ષેપિત કરે તેવું ષડયંત્ર રચ્યું હતું. નાની બાળકીને સારવાર આપવાના બદલે પિતાએ જ એસિડનો છંટકાવ કર્યો હોય તેમ પેનલ ડોક્ટરની તપાસમાં બહાર આવ્યું હતું. પોલીસે ગણતરીના કલાકમાં જ આરોપી પિતાને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે આરોપી વિનુભાઈ પહેલાં પણ ગુનાહિત કામ કરીને સજા ભોગવી ચૂક્યો છે. અતુલ પટેલ, ZSTV મહેસાણા. ગઈકાલે પોલીસ કંટ્રોલ રૂમમાં એક ફોન આવેલો હતો કે અમારી બાળકી પર કોઈએ 4-5 જણે એસિડ અટેક કર્યો છે, અને એ પછી અમારી પોલીસની ટીમ અલગ અલગ જગ્યાએ ઘરે અને જ્યાં હોસ્પિટલમાં બાળકીને લઈ ગયા હતા એને પણ જોયેલી, તપાસ કરેલી, પછી પીએમ માટે પણ મોકલેલી બાળકીને, મૃતક બાળકીને. એના શરીર પરના જે ચાંઠા હતા, એટલે પ્રારંભિક અમને પણ એવું હતું કે બાળકી કુપોષણનો શિકાર છે અને માલ ન્યુટ્રિશનના કારણે કદાચ મૃત્યુ, આકસ્મિક મૃત્યુ, કુદરતી મૃત્યુ થયું હોય. પણ છતાં પણ આ જે નાની બાળકી હતી એના પિતા જે હતા એ જે સ્થળે હાજર નહોતા, એટલે એમની અમે શોધખોળ કરી, કારણ કે બાળક મૃત્યુ પામે પિતાની ગેરહાજરી હતી એ અમારા માટે શંકા ઉપજાવી હતું. એમના પિતાને, એની માતાને, બધાને અમે લોકો વધારે ઇન્ટ્રોગેશન કરીને પૂછતા, એની મધર, એની જેની માતા છે એની પર એના ફાધરનો ભયંકર ત્રાસ હતો. આ નાની કુપોષિત બાળકી હતી, એમને ખબર હતી કે એ વધારે જીવી શકે તેમ નહોતી, એટલે એમને પહેલેથી માનસિક ષડયંત્ર રાખેલું હતું. અને આ ભાઈ જે વિનુભાઈ છે, જે ફાધર છે, એમને કૌટુંબિક ભાભી સાથે પણ પ્રેમ પ્રકરણ હતું, એટલે એ પ્રેમ પ્રકરણમાં જે પણ આડાશ રૂપે આવતા હતા એને હવે આ બાળકી મરી જાય અને એના બાળકીના મર્ડર માટે આક્ષેપિત કરે એવું ષડયંત્ર રચવું હતું, એટલે એણે આખું આ ઊભું કરેલું હતું. એને એની નાની બાળકી જે મૃત્યુના સારવાર આપવાના બદલે એણે એને એના ગળાના અને ઉપરના ભાગે એની પર એસિડનો છંટકાવ કરેલો હતો. અને પછી કંટ્રોલ રૂમમાં એવી રીતે ફોન કર્યો કે સામેવાળાએ મારી દીકરીને મારવાનો પ્રયત્ન કર્યો છે અને મારી નાખી છે, એની તપાસ કરીને એને અમે અરેસ્ટ કર્યો છે. ગુનાની અંદર કડી પોલીસ સ્ટેશનથી અરેસ્ટ કરવામાં આવેલો હતો, એના પર ગુનો દાખલ કરી અને ગુનો કન્વિક્શન પણ થયેલો હતો અને સજા ભોગવીને પૂર્ણ કરીને અહીંયા પરત એના પરિવાર તરફ પાછો ફરેલો, અહીંયા રહેતો હતો.